કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 16 જુલાઈ મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગત રાત્રે જામનગર શંકર ટેકરી ઉદ્યોગનગરમાં કારખાનામાં આગ લાગી હતી. જય અંબે એન્ટરપ્રાઇઝ નામના પ્લાસ્ટિક પેકિંગના કારખાનામાં શોર્ટ સર્કિટ થઈ હતી, જેને કારણે પ્લાસ્ટિકનો જથ્થો સળગતા ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત પછી આજે બપોરે આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે ₹80 લાખની નુકસાની થવાનું અનુમાન છે. આજે ગુરુ પૂર્ણિમાની રાત્રે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થવાનું છે. 149 વર્ષ પછી ગુરુ પૂર્ણિમાનો સંયોગ રચાયો છે. ગ્રહણ મધ્યરાત્રિના 1 કલાક અને 31 મિનિટે આરંભ થશે તથા 4 કલાક અને 30 મિનિટે ગ્રહણનો મોક્ષ થશે. ગ્રહણનો વેધ સાંજે 4 કલાકથી બેસી જશે. વેદકાળથી ગ્રહણ મોક્ષ સુધી શુભ કાર્યો થઈ શકે નહીં તેવી માન્યતા છે. સનાતન ધર્મમાં ગુરુને ઈશ્વરથી ઊંચું પદ આપવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમા ગુરુકૃપાના ઋણ સ્વીકારનો ઉત્સવ છે. છોટી કાશી જામનગરમાં વિવિધ ધાર્મિક સંસ્થાઓમાં ગુરુ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. શ્રી મોટી હવેલી, શ્રી આણદાબાવા આશ્રમ, ખીજડા મંદિર સહિતના ધર્મસ્થાનોમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ હતી. જામનગરના રૂકસાના બેન અનવર સુલેમાને પોતાની સગી પુત્રીને દેહ વ્યાપારમાં ધકેલી હતી. આ કાર્યમાં પીડિતાની બહેન મુસ્કાન રફીકભાઈ સમાએ પણ માતાનો સાથ આપ્યો હતો. પીડિતાની માતા અને બહેન તેની પાસે જબરદસ્તી દેહ વ્યાપાર કરાવતા હતા. સગીર પીડિતાએ આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસમાં અદાલતે પીડિતાની માતા અને બહેન ઉપરાંત 6 ગ્રાહકોને દોષી જાહેર કર્યા છે. આવતીકાલે અદાલત દોષીઓને સજાનું એલાન કરશે. તાજેતરમાં અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટતા 3 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના પછી જામ્યુકોએ નગરમાં આવેલી તમામ રાઇડનું ચેકિંગ હાથ ધર્યું છે. નગરમાં તમામ રાઇડ 2 દિવસ બંધ રાખવા તંત્રએ આદેશ કર્યો છે. પુલવામા આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાની એર સ્પેસ બંધ કરી હતી, જેને કારણે ભારતીય વિમાનોને લાંબા રૂટ પર પ્રવાસ કરવો પડતો હતો. આ કારણે એર ઇન્ડિયાને 491 કરોડનું નુકસાન થયું છે. આખરે 139 દિવસ પછી પાકિસ્તાને પોતાની એર સ્પેસ ભારત માટે ખુલ્લી મૂકી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.